ગુજરાત ની સામે પ્રધાનમંત્રી બન્યા પછી આ વાત મને વધારે સમજાય છે. જ્યારે અન્ય રાજ્યો જોડે હું કહું કે ગુજરાતનું મોટું બજેટ પાણીમાં જાય છે, પાણી માટે ખર્ચવું પડે છે, તો હિન્દુસ્તાનના અનેક રાજ્યોના વાત ગળે ન ઉતરે. એમને એમ જ લાગે કે ભાઈ ગુજરાત તો સુખી છે, સમૃદ્ધ છે, એને શું તકલીફ છે. પણ બજેટનો મોટો હિસ્સો વર્ષો વર્ષ પાણી પાછળ જ ખર્ચવો પડ્યો. પીવાનું પાણી પહોંચાડવા માટે હજારો ટેન્કરો બારે મહિના દોડતા, એ બરબાદ દિવસો આપણે ભૂલી ન શકીએ. અને જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી અમને બધાને જે સેવા કરવાનો અવસર મળ્યો, અમે પાણીને પ્રાથમિકતા આપી. ટીકાઓ થાય તો સહન કરી, બીજા કામો પછી થશે તો કરીશું, એકવાર પાણી પહોંચાડીશું તો ગુજરાતનો પાણીદાર માનવી ગુજરાતને પૈસે પાણી પાણી કરી નાખશે એવો અમારો વિશ્વાસ હતો. અને આજે અમે અનુભવ કરી રહ્યા છીએ કે આ મહેનત રંગ લાવી છે. આ રૂપિયા પૈસા જે નાખ્યા છે એણે અનેકોની જિંદગી બદલી છે, ગુજરાતનું જીવન બદલ્યું છે, ગુજરાતનું ભવિષ્ય બદલી નાખ્યું છે. અને સાચ અર્થમાં નર્મદા અમારી જીવા દોરી છે એ અમે જીવી બતાવી છે, અને આજે એનો લાભ કચ્છની ધરતી પર મળી રહ્યો છે.